गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां चैप्टर 13.2 नो आपणे पांचमो एग्जांपल जोईशुं पृष्ठफळ अने घनफळ मां। तो मित्रों रकम मां जुओ, बराबर ध्यान आपो। एक नळाकार बॉयलर अने एनुं एक तरफनुं जे ढांकण छे केवुं छे, अर्धगोलक। जो नळाकार बॉयलर नी ऊंचाई 2 मीटर, व्यास 3.5 मीटर होय तो बॉयलर नो अंदर नो घनफळ शोधो। बरोबर, अबे जुओ बॉयलर में नळाकार कीधुं छे, तो आपणे आ नळाकार भाग दोरी काढीए। पहेला आ रीते અને એનો નળાકાર બોઇલર નો આ ઉપરનો ભાગ અને આ નીચેનો। હવે જો શું કહે છે, અર્ધગોલક આકારનું છે નળાકાર બોઇલર ની ઊંચાઈ। બીજું બોઇલર ની ઊંચાઈ કીધી છે, નળાકાર બોઇલર ની ઊંચાઈ, આખા બોઇલર ની ઊંચાઈ એટલે આટલે થી આટલે સુધી આપણને ઊંચાઈ આપેલી છે। મિત્રો કેટલી આપી છે, 2 મીટર। પછી આપણને વ્યાસ આપ્યો છે 3.5 મીટર। હવે જો આ અર્ધગોલકની ત્રિજ્યા કહેવાય, બરોબર। તો હવે આપણે એક કામ કરીએ, પહેલા આપણને વ્યાસ આપેલો છે, તો વ્યાસ બરાબર આપણને 3.5 મીટર આપેલા છે। એટલે મિત્રો વ્યાસ આપેલો હોય તો પહેલા ત્રિજ્યા શોધી જ કાઢવાની। તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 થાય, એટલે કે d છેદમાં 2, એટલે વ્યાસ 3.5 ભાગ્યા 2। હવે પોઈન્ટ કાઢી નાખો તો નીચે કેટલા લખવાના, 35/2 ગુણ્યા 10, તો બરાબર 35/2 / 20, છેદ ઉડાડવાના નહીં કારણ કે પોઈન્ટમાં જવાબ આવવાનો છે, એટલે 35/20 સેમી ત્રિજ્યા આવી એમ કહેવાય। બરોબર, હવે જુઓ મિત્રો આપણને અહીંયા જરૂર શેની પડવાની છે, ખાસ ધ્યાન રાખજો કે આ નળાકારની વક્ર સપાટી કહેવાય બહારનો ભાગ, પણ આપણને અહીંયા ઘનફળ શોધવાનું કીધેલું છે। મિત્રો જુઓ, ખાસ પાછી રકમમાં જુઓ, નળાકાર બોઇલર ની ઊંચાઈ 2 મીટર કીધી છે, નળાકાર ની ઊંચાઈ। એટલે મિત્રો જો આપણને અહીંયા નળાકાર ની ઊંચાઈ આપણને આપેલી છે 2 મીટર, તો આપણે અહીંયા લખી કાઢીએ નળાકાર બોઇલર ની ઊંચાઈ બરાબર કેટલી આપી છે, 2 મીટર આપણને આપેલી છે। હવે જુઓ ત્રિજ્યા તો ઓલરેડી આપણે શોધી કાઢી 35/20, બરોબર। હવે આપણને શું કહે છે પાંચમા દાખલામાં, બોઇલર નો અંદર નું ઘનફળ શોધો। તો આપણે હવે અહીંયા લખીએ કે બોઇલર નું અંદર નું ઘનફળ બરાબર, ધ્યાન આપો, આ બોઇલર નું અંદર નું ઘનફળ, તો બરાબર શું થાય, નળાકાર નું અંદર નું ઘનફળ અને અર્ધ ગોલક નું ઘનફળ। તો આપણે અહીંયા લખીએ નળાકાર નું ઘનફળ, નળાકાર બોઇલર નું, નીચેનો ભાગ નળાકાર છે એટલે એનું ઘનફળ, વત્તા ઉપરની બાજુએ અર્ધ ગોલક છે એટલે અર્ધ ગોલક નું ઘનફળ, આ ઢાંકણ છે અર્ધ ગોલક। તો હવે જુઓ, બરોબર ધ્યાન આપો, નળાકાર બોઇલર નું ઘનફળ કીધું છે, એટલે નળાકાર નું ઘનફળ નું સૂત્ર શું થાય, પાઈ આર સ્ક્વેર એચ, અને વત્તા અર્ધ ગોલક નું અહીંયા આપણને ઘનફળ કીધું છે, એટલે એનું સૂત્ર થાય 2/3 પાઈ આર ઘન થાય। બરોબર, હવે આ બે માંથી સામાન્ય કાઢો તો કેટલા સામાન્ય નીકળે, પાઈ આર સ્ક્વેર સામાન્ય, તો કૌંસમાં કેટલા બાકી રહે, એચ પ્લસ 2/3, અને બીજા કેટલા બાકી રહે, આર, તો બરાબર પાઈ, પાઈ બરાબર આપણે 22/7 જ લેવાના છે, તો 22/7 ગુણ્યા
आर स्क्वेर એટલે આર કેટલા છે 35 છેદમાં 20 ગુણ્યા 35 છેદમાં 20 અને ગુણ્યા કૌંસમાં h h એટલે ઊંચાઈ પણ આ ઊંચાઈ કોની છે મિત્રો નળાકારની ઊંચાઈ છે બોઇલરની તો એ કેટલી આવી 2 મીટર વત્તા 2 છેદમાં 3 ગુણ્યા r r એટલે ત્રિજ્યા 35 છેદમાં 20 35/20 આયા તો હવે મિત્રો અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ જોડે જોડે જુઓ એક તો આ 7 5 35 પછી 5 અહીંયા છેદ ઉડે 5 4 20 બરોબર પછી હજી 2 ઉડશે 2 2 4 અને 2 11 2 22 હજી છેદ ઉડશે 5 4 20 અને 5 7 35 તો ઉપર કેટલા વધ્યા 11 અને 7 વધ્યા એ લખી કાઢીએ 11 ગુણ્યા 7 અને નીચે કેટલા વધ્યા 2 અને 4 તો નીચે આપણે લખી કાઢીએ 2 ગુણ્યા 4 અને ગુણ્યા કૌંસમાં આ 2 તો એમના એમ જ રહેવા દઈએ 2 છેદમાં 1 વત્તા હવે જુઓ અહીંયા આ ઉપર ગુણાકાર કરો આ 2 નો ગુણાકાર 35 ગુણ્યા 2 એટલે 70 અને છેદમાં નીચે ગુણાકાર કરો 20 3 60 એટલે આ 60 કૌંસ પૂરો ચલો હવે અહીંયા છેદ ઉડે છે જુઓ મિત્રો આ મીંડે મીંડે ઉડી ગયા અહીં છેદ ના ઉડે કેમ વચ્ચે પ્લસ છે એટલે 11 ગુણ્યા 7 કરો તો 77 છેદમાં 4 2 8 ગુણ્યા કૌંસમાં 1 અને 6 એનો લસા લેવો પડે 6 લસા લેવાનો તો આ 6 ઉપર ગુણાઈ જાય 6 ગુણ્યા 2 એટલે 12 6 6 ઉડી જાય એટલે 7 આવે અને બરાબર 77 છેદમાં 8 ગુણ્યા 12 ને 7 કેટલા થાય 19 છેદમાં 6 આવે બરોબર ચાલો હવે આપણે શું કરીએ તો ઉપર અહીં છેદ ઉડતા નથી કે એટલે 77 ગુણ્યા 19 કરો 77 ગુણ્યા 19 077 9763 નો તગડો 9763 ને 6 69 તો 3 9 ને 10 ને 6 16 9 ને 7 16 વધી પડી 1 7 ને 1 8 8 ને 6 14 તો કેટલા આવ્યા 1463 અને છેદમાં 8 ગુણ્યા 6 8 6 48 તો આ રીતે આપણો જવાબ આ રીતે પણ લખી શકાય પ્રેક્ટિસ બુકમાં આ રીતે જવાબ આપેલો છે અને ઘનફળ છે એટલે એનું એકમ કયો લખાય સેમી ઘન લખાય બરોબર ચાલો હવે માનો પરીક્ષામાં તમારે થોડું આગળ કરવું છે તો આ 1463 ભાગ્યા 48 કરવાના 48 ને આપણે ભાગ ચલાવીએ 48 3 3 8 24 3 4 12 12 ને 2 14 તો કેટલાય ભાગ ચાલશે 3 એ ભાગ ચાલે બરોબર તો 48 3 144 તો કેટલા વધ્યા 2 0 0 3 વધ્યા હવે ભાગ ચાલે નહીં તો અપૂર્ણાંકમાં લખવાનું તો જુઓ એનો બીજો જવાબ આ રીતે લખી શકાય આ 23 ઉપર જતા રહે આ 23 ઉપર 3 બાજુમાં આવે 3 બાજુમાં અને 48 નીચે જાય તો 48 નીચે તો આપણો જવાબ આવ્યો 3 પૂર્ણાંક 23 છેદમાં 48 અને એકમ કયો આવે મિત્રો અહીંયા મીટર હોય તો મીટર લખવાના અને સેમી હોય તો સેમી લખવાના પણ જુઓ અહીંયા અહીંયા આપણને શું કીધું છે 2 મીટર બધું મીટરમાં આપેલું છે સેમીમાં નથી આપેલું એટલે અહીંયા એકમ બધા જુઓ મીટર મીટર તો પછી મિત્રો અહીંયા સેમી ઘન ના આવે પણ અહીંયા શું આવશે મીટર ઘન અહીંયા પણ મીટર ઘન જવાબ આવે એટલે આ બંનેમાંથી તમે કોઈ પણ જવાબ પરીક્ષાની અંદર લખી શકો અને કદાચ જો પોઈન્ટમાં લખો તો પણ ચાલે તો આ રીતે આપણો પાંચમો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો નેક્સ્ટ વિડીયોમાં પાછા નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ